नारायणं पद्मभवं वशिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मं पादं च हस्तमलकं च शिष्यं तं टोटकं वार्तिककारमान्याम् अस्माद् गुरुं सन्ततमानतोऽस्मि सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवम् वदनं सुन्दरं यस्य चरितं निर्मलास्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरम् व्यास भगवान लखु के ब्रह्मा जी ना मानस पुत्रो सदा सर्वदा नित्य निरंतर सत्संग माटे ज विचरण करता तो मनुष्य जन्म पण परमात्माए इतला माटे ज घड़तर कर्यु छे खाना पीना सो जाना सब कर्म है पशु समान ये सत्कर्म ये कर्मो बधा प्रत्येक योनिनी अंदर એટલું જ નહીં 84 લાખ યોનિની અંદર આહાર નિંદ્રા ભયમૈથુનંચ સામાન્યમેતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષો મધિકો વિશેષો ધર્મે નહીના પશુભિ સમાના 84 લાખ યોનિની અંદર આહાર નિદ્રા ભય અને મૈથુન અનાયાસ અને અનલિમિટેડ કન્ટિન્યુ એ અવસ્થા મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે આ ચારે ક્રિયાઓ 84 લાખ યોનિમાં મફતમાં મળે છે અને જે વસ્તુ મફતમાં નથી મળતી એ કેવળ ને કેવળ માત્ર સત્સંગ ભગવાનનો બહુ રાજીપો હોય અને ગુરુજીની કૃપા હોય ત્યારે તમે કામ ધંધો છોડીને સત્સંગ માટે દોડીને આવો બાકી તો મંદજને મર્મનાશ્રમ જે ને વર્ણાશ્રમની આડ વર્ણ અને આશ્રમમાં અહંકારમાં ફૂલ્યા ફૂલ્યા ભરેલા મનુષ્યોને મૂળદાસે મંદજન કીધા છે મંદજન એ મર્મનાશ્રમ જે શ્રીમદ ભાગવતજીની અંદર પણ સૌનકાદિ ઋષિઓ સુધી મહારાજને કહે છે કે એક તો પ્રારબ્ધ નબળું હોય અને પોતાનો બુદ્ધિમંદ હોય
બુદ્ધિમંદ હોય ને પ્રારબ્ધ નબળું હોય એવા મનુષ્યને માટે ભગવત કૃપાનો ભગવત પ્રાપ્તિનો ઉપાય કયો? ત્યારે કેવળ ને કેવળ માત્ર સત્સંગ છે. અને એનું ઉદાહરણ, જીવતું જાગતું ઉદાહરણ એટલે પરીક્ષિત રાજા. એને ના તો કોઈ જાપ કર્યા, ના તપસ્યા કરવા ગયા, ના અનુષ્ઠાન કર્યા, ના વ્રત તપ ઉપવાસ દાન ક્યાંય ના કર્યું. કેવળ ને કેવળ માત્ર 7 દિવસની અંદર મુક્તિ અપાવી. શેને લીધે? સત્સંગ દ્વારા, શ્રવણ ભક્તિ. અને એ જ વાતમાં જે આગળ આવે છે, પ્રહલાદજીને જ્યારે ક્યાધુના ઉદરમાં પ્રહલાદજી હતા અને એ સમયે ઇન્દ્ર રાજા આ બાજુ હિરણ્યકશ્યપ તપસ્યા કરવા જાય છે, એનો લાગ જોઈને ઇન્દ્ર રાજા ક્યાધુને પોતાના ખભા પર બેસાડી અને એને મારવા માટે લઈને ભાગી ગયા, ભાગવા માંડ્યા. ત્યારે પરમાત્મા નારદજી નારદમાં પ્રેરણા કરી, નારદ દેવર્ષિ તું જલ્દી જા અને ક્યાધુને બચાવ, એના ઉદરમાં મારો પરમ ભક્ત પાંગરી રહ્યો છે, ઉછરી રહ્યો છે, એનું રક્ષણ કરવું જોઈએ, નહીં તો બહુ મોટું અહિત થઈ જશે. એટલા માટે નારદજી દોડી દોડીને આવીને પછી સામે મળ્યા. અરે ઇન્દ્રદેવ, તમે આ શું કરી રહ્યા છો? તો કે આ રાક્ષસની પત્ની છે. જેમ હિરણ્યકશ્યપ રાક્ષસોએ દેવતાઓને લોહીના આંસુથી રોવરાવ્યા, ત્રણેય લોકમાં એને બરાબર ઉત્પાત મચાવ્યો છે, તો એના બીજ આ હૃદય અને ઉદરમાં પાંગરી રહ્યું છે, તો એનાથી આ પુત્ર પણ ભયંકર મોટો રાક્ષસ થશે. નારદજી કહે છે, મને પરમાત્મા પ્રેરણા કરી છે, એના ઉદરની અંદર ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત થશે, એના માટે ભગવાનને અવતાર લેવો પડશે. નારદજીએ ક્યાધુને પછી ત્યાં ઇન્દ્રદેવ ક્યાધુને ખભા પરથી નીચે ઉતારી નારદજી પોતાના આશ્રમ લઈ જાય છે અને એમને સુંદર આત્માના 12 લક્ષણોનું જ્ઞાન આપ્યું. એટલું જ નહીં, પરમાત્માની જે નિત્યદાસી છે એ ભગવતી ભક્તિ માતા, જે કરવા માત્રથી જેના ઘરમાં એના હૃદયમાં નૃત્ય કરવા લાગી જાય એવી નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું. એટલે સંસ્કારો ભવિત્યદાહા અન્વયે ભાજને લગ્ને સંસ્કારો બી ભવિત્યદાહા. માતાના ગર્ભમાંથી જ બાળક સંસ્કારો લઈને આવે છે. એ સંસ્કારો કઈ હજારો યુગતાએ સંસ્કારો મળતા નથી, સંસ્કારો ક્યારેક જ એ પ્રગટ થાય, ગર્ભસ્તુતિ જાય તે. એટલા માટે એ બધા માતા પિતાના જે સેલ્સ છે, વર્ણ અંદર અન્ય છે બધા, એની અંદર સંસ્કાર લોહીની અંદર એ બાળકની અંદર પેદા થાય છે. તો એ નવધા ભક્તિ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે પંપા સરોવરને તીર સબરીની ઝૂંપડી, એ જ વાત ભગવાન જ્યારે સબરી માતા બધાનું શરીર છોડવા માટે તૈયાર થયા ત્યારે ભગવાને છેલ્લો ઉપદેશ આપ્યો. કયો ઉપદેશ આપ્યો? નવધા ભક્તિનો. પ્રથમ ભક્તિ કર સંતન સંગા, દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા, મંગલ ભવનય મંગલ હારી, દ્રવ હું સો દશરથ અજીર બિહારી. નવધા ભક્તિની અંદર પ્રથમ ભગતિ કર સંતન સંગા, બહુ ભાગ્યનો ઉદય થાય, પરમાત્માની કૃપા હોય અને ગુરુ મહારાજનો રાજીપ હોય ત્યારે આપણને ભગવાન કોઈના કોઈ સ્વરૂપે સંત રૂપે આવીને આપણા જીવનનો ઉદ્ધાર કરે, જીવન સફળતાના એક એક પગથિયા આપણને ચડવા માટે પ્રેરણા કરે, એનું નામ છે દુસરી ભગતિ મમ કથા પ્રસંગા. તો બીનો પુણ્ય પુંજ મિલહી નહીં સંતા, પુણ્ય હોય ત્યારે જ આપણને કોઈ સંત મળે, અને બીનું સત્સંગ વિવેક ન હોય, સંત બિના સત્સંગ ન થાય, પુણ્ય વગર સંત ન મળે, સંત વગર સત્સંગ ના થાય, અને સત્સંગ વગર
विवेक न जागे, विवेक ना जागे तो वैराग न थाय, अने वैराग थया वगर मोहनी निवृत्ति न थाय, अने मोहनी निवृत्त थया वगर भगवान नी थोड़ी पण झलक प्राप्त न थाय। क्रम छे आखो, एटले परमात्मा स्वयं न आवे, परमात्मा कोई ने कोई द्वारा तमारो पुण्य होय तमने भेटो करावी दे, पर लक्ष्मी चालो करवा आवे तो अभाग्य लोग तापी में मोड़ू धोवा जाए, हूँ करवा जाए क्या जाए बोलो। એટલે પરમાત્મા આપણને મફત મળે છે, એની કોઈ કિંમત હોતી નથી, યાદ રાખજો। પરમાત્મા આપણને દયા કરે ત્યારે જ આપણને સત્સંગ સાંપડે, આપણને ભલે કિંમત ના હોય જે મફતમાં મળે છે, પણ આપણને કોઈક દયા હોય કૃપા હોય ત્યારે આપણને સત્સંગ સાંપડે છે। તો મનુષ્યનું જીવન ચાર વસ્તુઓની જે અધમ ક્રિયાઓ છે, આહાર નિદ્રા ભય મૈતુને કન્ટિન્યુ અને અનલિમિટેડ કોઈ રોકટોક વગર, એ ક્રિયાઓ 84 લાખની અંદર દરરોજ ને દરેકને દરેક પ્રકારે અને સર્વત્ર સર્વ પ્રકારે અને સમાન રૂપે બધાને એ ક્રિયાઓ પ્રાપ્ત થાય, એમાંથી પસાર થવાનું। આહાર નિદ્રા ભય અને મૈથુન, પશુ પંક્ષી કીટ પતંગ બધાને માટે પરમાત્માએ એ સર્જન કર્યું અને એ મળે છે, અને એ મળવા છતાં પણ મનુષ્ય વિશેષ, મનુષ્ય ધર્મમાં મનુષ્ય જીવનમાં કઈ વિશેષતા છે? એ ક્રિયાઓમાં પશુઓ અને મનુષ્યને સમાન રૂપે છે। સામાન્ય મેતત પશુભી નરાણામ, પશુઓ અને મનુષ્યોની અંદર સમાન સમાન રૂપે સમસમ ભાગે રહેલું છે ચારે ક્રિયાઓ। ખાવાનું આપણે ખાઈએ પશુઓ ખાય, આપણે પણ ઊંઘીએ પશુઓ પણ ઊંઘે, આપણને પણ બીક લાગે પશુઓને બીક લાગે, આપણે પણ સંતાનો પેદા કરીએ પશુઓ પક્ષીઓ પણ સંતાનો પેદા કરે, ચારે ક્રિયામાં આપણે અને પશુઓ સમાન। સામાન્ય મેતત પશુભી નરાણામ, પણ મનુષ્ય જીવનની અંદર એક વિશેષતા ભગવાને મૂકી દીધી, કઈ? ધર્મો હિ તેષો મધિકો વિશેષો, ધર્મે નહીના પશુભી સમાના। ઓલી ક્રિયામાં આપણે સમસમ છીએ સમાન ભાગે, પણ મનુષ્ય જીવનની અંદર જો ધર્મ ના હોય, સત્કર્મો ના હોય, પરોપકાર ના હોય અને બીજાને મદદ કરવાની વૃત્તિ ના હોય, તો વાસ્તવમાં એ બે પગવાળા હોવા છતાં પણ મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, મનુષ્ય રૂપમાં એ હરણ જ ચરે છે વાસ્તવમાં, એની જીવનમાં જો આ સદગુણો ના હોય તો। તો કાલે આપણે જોયું તો કે વ્યાસ ભગવાને એ વાતને સુંદર નારદજીને કહી, બ્રહ્માજી નારદજીને કીધું, વ્યાસ ભગવાને પોતાના પુત્રને કીધું, સનકાદિ ઋષિએ સુજી મહારાજે સનકાદિ ઋષિને કીધું, અને એ જ 7 દિવસમાં જે મરણાસન પરીક્ષિત રાજા અને પરીક્ષિત મહારાજે કીધું, પરીક્ષિત રાજા મહારાજે પરીક્ષિત સુખદેવ ભગવાને પરીક્ષિતને જે કથાનક સંભળાવવા શરૂ કરી, ત્યાં વચમાં મૈત્રી અને વિદુનો સંવાદ ચાલે છે। મૈત્રી ઋષિના આશ્રમની અંદર, જ્યાં હરદ્વારની અંદર સપ્તધારાની આ કિનારે મૈત્રી ઋષિનો આશ્રમ છે, અને ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે મૈત્રી ઋષિ ત્યાં હાજર હતા, અને એ એમને કીધું, હે મૈત્રી ઋષિ, આ મારા અંતિમ સ્વધામ જવાનો જે સમય છે, એવા દર્શન કોઈને પ્રાપ્ત ન થાય, તમે બહુ ભાગ્યશાળી છો કે મારો અંતિમ સમય જે છે એ તમને દર્શનનો લાભ મળ્યો। ઉદ્ધવજી અને મૈત્રી ઋષિ આ બંને સાક્ષી સ્વરૂપે છે, અને ભગવાને અનપાયની ભક્તિ દારૂકને આપી। દારૂક કોણ હતો? ભગવાનનો સારથી। વિચાર કરો, કેટલા વર્ષો સુધી ભગવાનનો રથને આંક્યો, ત્યારે દારૂક ભગવાનને ગોતતો ગોતતો જ્યારે આવે છે, ભગવાન 4 ભૂત ધારણ કરીને એકદમ શાંત મુદ્રામાં, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવહરમ સર્વલોકૈકનાથમ, જે શાંતાકાર સ્વરૂપ હતું
એ સ્વરૂપે માતા દેવકીના ગર્ભમાં આયા, 125 વર્ષની આ ધામને ધરાને ધામ બનાવી, જ્યારે અંતર ધ્યાન થવા ગયા ત્યારે ફરી પાછો વિષ્ણુ સ્વરૂપ ધારણ કર્યું, સંતાકારમ ભુજગ શયનમ. અને એ સ્વરૂપના કે છે ભલા મોટા મોટા ઋષિઓ પણ એ સ્વરૂપને જોઈ ન શકે, ચતુર્ભુજ રૂપનું ભગવાન નારાયણનું સ્વરૂપ. એ દારૂકને જ્યારે ભગવાનને ગોતતો ગોતતો આવે છે, મારો નાથ ક્યાં છે, ત્યાં દૂર દૂર ભગવાનના ગળામાં જે વૈજયંતી માળા અને મોગરાની ન કરમાય એવી માળા ભગવાનના ગળામાં હતી, એ હવામાં એની સુગંધી ફેલાય અને સુગંધને સુગંધે સુગંધ ઈશારે ઈશારે ભગવાન પાસે આવે છે. આવતાની સાથ ભગવાનના પગમાં જે બાણ વાગેલું એ જોઈને નાના બાળકની જેમ માથું પછાડવા લાગ્યો, ભગવાન મને પણ તમારી સાથે લઈ જાઓ, તમે આ કોણ, તમારું કાવતું આવું કર્યું કોણે આવું કૃત્ય? તો કે દારૂક તો મારી પાસે સમય નથી, હવે મારું એક છેલ્લું કામ કરી દે બેટા, મેં તે બહુ મારી સેવા કરી, હું મારા સ્વરૂપ તને સમાવવા માંગુ છું, પણ મારું એક છેલ્લું કામ કરતો જા, જલ્દી જા અને અત્યારે દ્વારકા પહોંચી જા. હું કીધું દ્વારકાની અંદર આજે રાત્રે સોનાની દ્વારિકાને સમુદ્ર ડૂબાડી દેવાનો છે 12 વાગે પછી, જે સમયે હું આ ધામને છોડી દઈશ એ જ દિવસે આ સમુદ્ર પણ દ્વારકાને ડૂબાડી દેવાનો છે. તો મારા માતા પિતા યશોદા નંદરાજ બધાને કહે છે, ત્યાં પત્નીઓને બધાને લઈને તું અહીંથી નીકળી જા જલ્દી, અને એટલું મારું કામ કર, મારો સંદેશો પહોંચાડી દે. ભગવાન એ સમયે આ બાજુ દ્વારુક જાય છે, આ તરફ મૈત્રી ઋષિ અને એને સુંદર જ્ઞાન આપી, એ જ્ઞાનને લઈને આ વિદુરજી પણ ત્યાં સામે મળ્યા, યાત્રા કરતા કરતા વિદુરજીને ઉદ્ધવજી સામે મળ્યા. ભગવાને છેલ્લે છેલ્લે તમને યાદ કર્યા, ઉદ્ધવ કાકા પણ તમને જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન કે જે મૈત્રી ઋષિને કીધું કે મારો ઉદ્ધવ ગમે ત્યાં મળે એને આ પરમ જ્ઞાન કે છે, એના સિવાય કોઈને આપતા નહીં. એટલે વિદુરજી ફરતા 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 ત્યાં સપ્તધારા કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાય છે, અને એ મૈત્રી ઋષિનો અને ઉદ્ધવ એ વિદુરજીનો સંવાદ ચાલે છે. એની અંદર આપણે કાલે કીધું કે મનુષ્ય ચાર પશુઓની જેવું જીવન વ્યતીત કરે છે. એક તો કે છે શ્વાન જેવું, એક કે છે શુકર જેવું, એક ઊંટ જેવું અને એક ગર્ધભ જેવું. જેમ એ લોકોનું જીવન નિરર્થક છે, પોતાનો ભાર વેંડારે છે છતાં પણ માથું ઊંચું રાખીને ફર્યા કરે છે, મારા જેવો કોઈ નહીં, દુઃખ પડે છે છતાં પણ એ દુઃખને તો કોઈ દેખે નહીં ને સુખ લાગે છે સારું. એટલે મનુષ્ય દુઃખને જોવે છે પરંતુ એ દુઃખ એને દુઃખ લાગતું નથી, કેમ? વારવાર એને જીવનમાં આજ એને સહન, આજ એને પ્રાપ્ત થયું છે, સુખ ક્યારે જોયું, માર ખાય છે છતાં પણ અનેક પ્રકારના ભારનો વેઢારે છે. કૂતરું પણ જીવનની અંદર લડવા ઝઘડવામાં જ પોતાનું જીવનમાં સુખ માને છે, અને વાસ્તવમાં હાડકાના ટુકડાને પોતાના મોઢામાં ચાવી ચાવીને ભ્રાંતિજન્ય સુખોની અંદર વ્યતીત કરી રહેલું આ જીવન મનુષ્યને પણ એને ઉપમા રૂપે આપે છે. વાસ્તવ મનુષ્ય પણ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આદિ જે વિષયોની અંદર જે વાસ્તવમાં કૂતરાના હાડકામાં જેમ લોહી નથી નીકળતું, પણ કૂતરું ચાવે છે હાડકું, લોહી આવે છે ક્યાંથી? પોતાના જ દાડો દબાય છે, છોલાય છે, બળ કરે છે બંને પેઢાઓ પર, હાડકા ઉપર બળ થાય છે, એટલે એ હાડકું ઘસાવાથી કૂતરાના મોઢાના પેઢા ઘસાય અને એમાંથી લોહી નીકળે, એટલે કૂતરું સમજે કે આમાંથી લોહી આવે છે. એમ વિષયોની અંદર વાસ્તવિકમાં સુખ નથી, ભ્રાંતિજન્ય છે. શું છે બોલો? આનંદ તો તમારો આત્મા છે, એટલે તમે એ વિષયોને ભોગવી શકો, જોઈ શકો. અંદર કોણ બેઠો છે, કોના પ્રકાશ તમે ભોગવી રહ્યા છો? તમે જુઓ છો એ આંખો જોતી નથી, જોવા વાળો એનાથી તમે જુઓ છો, સાંભળો છો તમે નથી સાંભળતા, પણ અંદર બેઠો છે એને છે એટલે તમે સાંભળી શકો છો. ખાવા વાળો પણ, જોવા વાળો, સ્પર્શવા વાળો, કર્મ કરવા વાળો, હાલવા વાળો, ચાલવા વાળો, એ પરમાત્મા છે, એનો પ્રકાશ છે, ચેતનનો પ્રકાશ, એટલે બધું જણાય છે. પણ વાસ્તવિક જ્ઞાન ન હોવાથી, અજ્ઞાન હોવાથી કૂતરાના હાડકાની જેમ આપણને પણ એમાં શું આવે છે? આનંદ આવે છે. અને એ બધા આનંદ ને સુખો વાસ્તવમાં કેવા બોલો?
नाश वाला छे केवा छे अने नाश तो थई जाय छे सुख लीधु अने घड़ीक पछी सुख नो पाछो अंत आवी जाय तो घड़ीक माटे ए सुख ने तमने भ्रांतिजन्य सुख मळ्यो जे दुख हतुं भूख रूपी दुख हतुं खाधुं एटले सुख थयुं पण थोड़ी वार माटे ए दुख ऊंघी जाय छे अने सुख पाछो जागृत थई घड़ीक पछी कलाक पछी पाछो ए पाछो शुं छे बोलो એ સુખ મટી ગયું ખાવાનું અને પછી ભૂખ લાગી એટલે પછી ભૂખનું દુઃખ ઊભું થઈ ગયું એવી રીતે પાંચે વિષયોની અંદર શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ થોડીક વાર માટે દુઃખો ઊંઘી જાય છે થોડીક માટે સુખોની ભાંતિ થાય છે અને એ સુખો પ્રાપ્તો અંત આવી જાય સુખો કે છે સુખ પ્રાપ્ત સુખ કે સુખનો અંત આવી જાય ત્યારે ફરી પાછું એ દુઃખ ઊભું ને ઊભો સુખાય કર્મણી આગળ મૈત્રી ઋષિને વિદુરજીએ જ કહે છે કે મનુષ્ય વાસ્તવમાં સુખોને માટે કર્મ કરે છે પરંતુ એ સુખ વાસ્તવ મનુષ્યને સુખ તો મળતું નથી પણ વધારે ને વધારે દુઃખમાં ફસાતો જાય છે કારણ કે એ સુખને મેળવવા માટે વારંવાર મહેનત કરે પરિશ્રમ કરે અને મૈત્રુ કરે અને એ સુખ મેળવવા માટે જે નથી મળતું સુખની ઈચ્છા હતી પરંતુ મહેનત કરવા છતાં પણ પાછું દુઃખ વધારે ને વધારે દુઃખ મળે કારણ કે વધારે ને વધારે હું થાય બોલો તૃષ્ણા સંગ સમુદ્ભવ કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ કામ ક્રોધ લોભ ને મોહ એ છે વાસ્તવમાં એ રજોગુણ છે એની સાથે પાછા તૃષ્ણા સાથે જોડાયેલા છે શેની સાથે તૃષ્ણા સંગ સમુદ્ભવ એટલે સુખ મેળવવાની વાર વાર તૃષ્ણા એ તૃષ્ણા જ મનુષ્યને વાસ્તવમાં દુઃખ આપે છે સુખ મળવાનું તો દૂર રહ્યું અને એ બધા સુખો વાસ્તવમાં આવવા જવા વાળા છે એટલે ભગવાને અર્જુનને કીધું કે આગમા પાઈન નિત્ય તંતાન તિતિક્ષસ્વ ભારત એ સુખ મેળવવા ભ્રાંતિજન્ય સુખોની અંદર હે અર્જુન તું દોડીશ નહીં કારણ કે એ સુખો કેવા છે આગમા પાઈન કેવા છે આવવા જવા વાળા છે આજે છે અને કાલે પછી ન પણ હોય પ્રારબ્ધ વસાત પુણ્યના પુણ્યની પ્રબળતાથી તમને જે સુખ આજે મળ્યું છે કાલે એ સુખ પાછા બીજાના નસીબમાં પણ પ્રગટ થઈ જાય તમને દુઃખ આપીને હું થાય બોલો લક્ષ્મી આવે આફત લાવે આફત આવી આજે તમારા ઘરે કાલ પડોશીની અંદર ચોથા ઘેર ત્રીજા ઘર પાંચમા ઘેર કેન કેન છુમંત થઈ જાય લક્ષ્મી એવી છે એટલા માટે એ સુખ તો આવે છે તો એ વૈભવજન્ય અને વિષયોજન્ય જે સુખો છે વાસ્તવમાં કોઈને કાયમ મળતા નથી એટલા માટે આગમા પાઈન નિત્ય તાન તિતિક્ષસ્વ ભારત હે ભારત ભારત ભા એટલે જ્ઞાન રત એટલે લગ્ન જે જ્ઞાનમાં તે જેનું મન છે લાગેલું એવા એ ભારત અર્જુન તાન તિતિક્ષસ્વ હું કીધું તેને તું સહન કર કેમ કે ધાધરની ખંજવાળ અને વિષયોની મધલાળ કેવી છે બોલો જેમ ધાધરની ખંજવાળ મીઠી લાગે એવી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પાંચ જે વિષયો તન્માત્રાઓ છે એ પાંચ તન્માત્રાઓ વિષયો દસે ઇન્દ્રિયોને મજા કરાવે છે કેવી મજા તો કે ધાધરની ખંજવાળ જેવી કેવી લાગે એક ભાઈને ધાધર થઈ હતી ક્યાં થઈ હતી બરડે બરડે હાથ પહોંચે હવે આખો દિવસ ખાટલામાં બેઠા બેઠા આમ હાથ કરે ને આમ હાથ કરે જાય ને જે આવતા જતા લોકો હોય ભાઈ થોડું ખંજવાળી દે ને ખંજવાળ તખન તો એક ભાઈ કહે છે લે તને એક એક ઉપાય બતાવું એટલે કે લો કે દાંતિયો લે હું કીધું અને દાંત્યાથી ખંજવાળ કે છે તતા હાથ પહોંચતો નહોતો અને સારું લાગે પેલું શું લાગે ખંજવાળવાથી શું લાગે બોલો દાદર થઈ અને સારું લાગે પછી પછી બહુ મજા આવે શું આવે ઠેકડા મારે એટલે આ ભાઈને થયું તો આ કોકે વિચાર્યું કે આ રોજનું તો રામાયણ છે આ ભાઈની અને ધાધર થઈ જાય કે રોજ આપણને બોલાય બોલાય કરે છે ભાઈ થોડો હાથ ફેરવી દે હાથ ફેરવી દે એક ભાઈ કીધું આને એક ઉપાય છે બતાવ ટેકનિક બતાવું તને હું તો કે બજારમાંથી કાથી ખરીદી લાય એનાથી ખાટલો ભરાય હું કીધું ખાટલો ભરી અને પછી રાત્રે તારે હું હોય ત્યારે શર્ટ કાઢી નાખવાનો અને બરડાનું આમ ગહવાનું આમ ગહવાનું ઊભું છતું હું તને તારે ઘસ્યા જ કરવાનો હું કીધું ખાટલો ઊભો કરીને આડો કરીને એટલે એણે એમ કર્યું રાત્રે ભાઈ તો બહુ મજા આવી બહુ સારા ભાઈ બહુ સારા ભાઈ બહુ મોટા ભાઈ અને પછી
રડો રાડ ઠેકડા મારવા માટે ટસિયા ઉપડ્યા લોહીના, તો ધાધરની ખંજવાળ અને વિષયોની મધલાળ સમસમ છે બે. એ પેલા ભોગવતારે સુખ લાગે અને પાછળથી ભયંકર પીડા ઉત્પન્ન કરે એમ વિષયો પણ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ વાસ્તવમાં તમને સારું લાગે. એટલે ગીતાની અંદર ભગવાને કીધું સાત્વિક સુખ, રાજસિક સુખ અને તામસિક સુખ. યદગ્રે વિષમીવા પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. સાત્વિક સુખની કેટેગરીમાં ભગવાને બતાવ્યું કે યદગ્રે વિષમીવા, જે સુખ લેવામાં પેલું ઝેર જેવું લાગે. બાળકને ભણવા જવું તો શું લાગે? હવારમાં શું લાગે? ઝેર જેવું. અનભ્યાસ વિષમ વિદ્યા, અભ્યાસ વગરની વિદ્યા કેવી લાગે? ઝેર જેવી લાગે. ભણવું, ભણવા જવાનું છે, ઉઠવું ન ગમે. અદગ્રે વિષમીમાં પેલું ઝેર જેવું લાગે. ભણ્યા પછી એજ્યુકેશન આવે, ભણી ગણી નોકરી જો, વેપાર જો, ધંધો કરે, ફેક્ટરી નાખે, પછી શું થાય બોલો? પરિણામે અમૃતોપમમ. પરિણામ કેવું આવે? પહેલા દુઃખ લાગે, સવારમાં ઉઠીને પાઠમાં આવું અઘરું લાગે, ઉતારણ મજા આવે, ઉતારો મજા આવે, તો કેટલી ઊંઘ લીધી બોલો? આપણે અત્યારે તમે સિનિયર સિટીઝનો બેઠા છો, કેટલી ઊંઘ લીધી જન્મ્યા પછીની? 60 વર્ષ સુધી ઊંઘ્યા. કોની કોની ઊંઘ પૂરી થઈ ગઈ? કેટલા કલાકોની ગણતરી લગાવો, ટોટલ મારો મોબાઈલ કાઢીને, કેટલા કલાકો આપણી આયુષ્ય આપણું કેટલું ક્યાં ઊંઘમાં ગયું, ક્યાં ગયું? અને કેટલોક સમય આપણો ખાવામાં ગયો, કેટલોક સમય તમારો ઊંઘવામાં ગયો, ફરવામાં ગયો, ભગવાન ભજવામાં કેટલો સમય ગયો? તો કે હવારે ઉઠાતું નથી. કેમ નથી ઉઠાતું? કેટલા કેટલા દિવસ ઊંઘવાનું છે? કેટલા કેટલો દિવસ જીવન આપણું હવે? સંદીપ્તે ભુવને તુ ઉપખનનમ કલ્પદ્રુમ કીદૃશ. સત્સંગ દ્વારા જો વિવેક જાગ્રત થયો હોય, આપણામાં થોડી પણ જાગૃતિ આવી હોય, તો આપણે હવે એ વિચારવાનો વૈરાગ લાવવો પડશે કે હવે બહુ ઊંઘ્યા, હવે નિંદ્રા ત્યાગ કરો, હવે ત્યાગ કરો. એટલા માટે વાણો બાલો વાયો, હવે ત્યાગ કરો. સંસારની અંદર જેમ કે છે નિંદ્રા, ઊંઘ અને ભૂખ, જેટલી વધારો એટલી વધે અને જેટલી ઘટાડો એટલી ઘટે. ઊંઘમાં શું છે બોલો? જેટલું ઘટાડો એટલું ઘટે કે નહીં? મારે ઉઠી જવું છે, મારે આશ્રમે જઈને પાઠ કરવો છે, ગુરુજીની સન્મુખ, ગુરુ સાક્ષી છે, ગુરુ ભગવંતોની મૂર્તિઓ બેઠા પધરાયેલી છે, એની સાક્ષીમાં મારે પાઠ કરવો છે, તો ઉઠાશે. અને પછી નહીં થાય તો ઉતારો, હજી પણ ઊંઘો, હજી ઊંઘો. વાસ્તવમાં એ ઊંઘ ક્યારે પૂરી થવાની નથી, અને છેલ્લી જ્યારે ઊંઘ આવે ત્યારે ઊભું થવાનું નથી. પછી ક્યાં લઈ જશે? હે, એટલા માટે વાર્ધક્ય મુનિ વૃત્તિ નામ યોગે તના અનિત્ય તુનુદજામ. વાર્ધક્તા આવે, હવે ધીરે ધીરે આપણે પરમાત્માના ધામમાં જવાને માટે તૈયાર થઈ રહ્યા છે. આપણા બિસ્તરા પોટલા બંધાઈ ગયા છે, હવે તૈયારી જ છે. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. સત્સંગ આપણને વિવેક જગાડે, વિવેક જાગવાથી વૈરાગ થાય કે હવે જીવનમાં બધું ખાઈ પીને પરવારી ગયા. પુત્રસ્ય ગૃહે પુત્રમ દૃષ્ટવા મનોમોક્ષ નિવેશે. પુત્રના ઘરમાં પુત્રનું મોઢું જોયા પછી આપણે ધીરે ધીરે સંસારથી ઉપરામ થઈ ભગવાન તરફ આપણે પગલાં માંડવાના છે. તો એ આપણે કે છે સાંસો સંતો અનેક પ્રકારે એક્ઝામ્પલ આપીને સમજાવે છે. સંત સન્મુખ સવામાં ફળ છે ઘણું, ફળ ડગલે ડગલે યજ્ઞ તણું. ઘરમાંથી એક ડગલું ભરો, સંકલ્પ કરો મારે આજ જવું છે ગુરુદ્વારની અંદર, ગુરુ મંદિરની અંદર. જ્યાં સંકલ્પ થયો ત્યાં તમારે યજ્ઞ શરૂ થઈ જાય. સંત સન્મુખ થવામાં સુખ છે ઘણું, ફળ ડગલે ડગલે યજ્ઞ તણું. સંત સેવનમાં છે મોક્ષ પણ, ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી. સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. તો એ સંત સેવનની અંદર કોઈ જાતનો રાગ દ્વેષ રાખવાનો નહીં. સ્વામીજી આવે તો જ આશ્રમમાં જવાનું, સ્વામીજી આવે તો જ પાઠમાં જવાનું. તો સ્વામીજીને આપણે શું સમજીએ છીએ? હાડકા ચામડાનું માળખું સમજીએ છીએ. સદગુરુ છે ચૈતન્ય બ્રહ્મ જીવન ધન જાણીએ જીરે,
એમાં આણીશ માં દેહ ભાવ કે મોટો. આમ તો આપણે રોજ કહીએ કે અખંડ મંડલાકારમ, ગુરુ બધે વ્યાપક રહેલા છે, તો એ ખાલી ગુરુની પ્રત્યક્ષ હાજરી જ પ્રત્યક્ષ હાજરી છે ગમે ત્યાં હોય. ગુરુ ગીતાની અંદર કીધું કે યશ્યામ દિશી વિરાજતે તસ્ય દિશે નમસ્કુરિયાત ભક્ત્યા પ્રતિદિનમ પ્રિયે. ગુરુ મહારાજ જે દિશામાં બિરાજતા હોય એ દિશાને નમસ્કાર કરો. યશ્ય દિશી વિરાજતે તસ્ય દિશે નમસ્કુરિયાત, એ દિશી એટલે દિશાને નમસ્કાર કરો. અને તસ્ય દિશે નમસ્કુરિયાત ગુરુ ભક્ત્ય પ્રિય હે, એ પાર્વતી આ એ પ્રિય કે જે ગુરુ ભક્તો તમે એ પ્રમાણે કરો. ભગવાન ગુરુ સર્વત્ર છે, એટલા માટે રાગ દ્વેષ વગર એ તમે સત્સંગને સત્સંગમાં ધ્યાન રાખો. કોઈ જાતનો રાગ દ્વેષ વગર સત્સંગ જ આપણો મતલબ રાખો. જે મળે છે તે મેળવી લો. એટલા માટે તમે પોતાના જીવનની અંદર વાર્ધક્યતા આવે છે ધીરે ધીરે, તો એ તરફ આપણે ધીરે ધીરે પોતાના ઘરના કામો છોડી ઊંઘવાનું, ખાવાનું, પીવાનું, બહુ ખાધું, બહુ પીધું ને બહુ ઊંઘ્યા, ખાના પીના સોના, એ કર્મ કેવા છે? બહુ ખાધું, બહુ પીધું, બહુ ઊંઘ્યા, હવે એ બધા અભરખા માળિયા પર મૂકી દેવાના. શું કરવાના? અને તમે આવો સત્સંગ દ્વારે જીવનનો સાર સમજવા, તમે આવો સત્સંગ દ્વારે. અને આ ક્રિયાઓ કરતા 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 જબ તમારું પ્રારબ્ધ ખૂટી ગયું, તમારા આયુષ્ય તમને છે સાથ આપી દીધો પૂરો, ન કરે નારાયણને શરીર છૂટી ગયું, તો વાસ્તવમાં આ તમારો ફેરો નકામો જ છે. એટલા માટે આ અવસર જો ચૂકી ગયા તો, આ અવસર જો ચૂકી ગયા તો ખાસો જમના માર, એ ભાઈ તો ભજલે ને કીર્તાર, લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર. સાચું કહું છતાં જૂઠું મને તો, મુઆ કુટુંબને સંભાર, એ ભાઈ તો ભજલે ને કીર્તાર. રાજા ગોપી ચંદ અને ભરતરી છોડી ગયા ગરબાર, ભાઈ તો ભજલે ને કીર્તાર. આ એ જ ભૂમિ છે તમે બેઠા છો, એ ભૂમિમાં કર્ણ જેવા કર્ણ મહાદાનવીર હતા. ક્યાં ગયા? એ કર્ણની ભૂમિ તમે ત્યારે બેઠા છો, તાકાત વાળી ભૂમિ જ્યાં દાનનો પ્રવાહ વહેતો થાય છે, એવી સુંદર આ ભૂમિ છે. સુરતની જે નુરત હતી, સોનાની મુરત હતી પેલા, હું હતું બોલો, પણ અનેક રાજાઓ જેવા મોગલ રાજાઓ આવીને આ સુરતની મુરત કે છે દટ્ટણસો પટ્ટણ કરી નાખી સંસ્કૃતિને. પરંતુ ભારતીય સંસ્કૃતિ ક્યારે નાશ ન થાય. એ ઋષિઓનો વારસો છે, મહાપુરુષોનો વારસો છે, ઋષિ મુનિઓની તપસ્યા સ્થલી છે. અને એ ભગવાન સૂર્યની પુત્રી એવી તાપ્તીમાં જ્યાં વહન કરતી હોય ત્યાં ચારે બાજુ અજવાળું અજવાળું ને અજવાળું જ હોય, એવી ભૂમિની અંદર આપણે ચાતુર્માસની અંદર સુંદર પવિત્ર એવો સુંદર શ્રાવણ માસ, એની દ્વારા આપણે ભગવાન વેદવ્યાસની કલમ, અમૃત ઝરતી કલમની અંદર અમૃતના વાક્યો આપણે શ્રવણ કરી રહ્યા છે. અમૃતનું પીણું પીવા તમે આવો સત્સંગ દ્વારે, અમૃતનું પીણું પીવા માટે, કારણ કે અમૃત સ્વય પુત્રાહા. અને એ જ વાસ્તવમાં અને અમૃત મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, આપણી પ્રાર્થના કેવી છે? અમને મર્ત્ય ભાવમાંથી છોડાવીને અમારા જે અમરત્વ આત્મા છે, શરીરને અમર નથી બનાવવાનો, કોને અમર બનાવવાનો? તો આત્મા તો અમર છે, તો એને ખાલી જાણવાનો છે આપણે. શું છે? આત્મને અમર કરવાનો નથી, જાણવાનો છે ખાલી. કારણ કે મર્ત્ય ભાવમાંથી ઉઠીને પછી અમૃત તરફ જવાનું, મહામૃત્યુ માંથી અમૃત સમીપે નાથ લઈ જા. મહામૃત્યુ એટલે વાર વાર મરવાનું, વાર વાર જન્મવાનું, વાર વાર મરવાનું, વાર વાર માતાના ગર્ભમાં ઊંધે માથે ઉત્તાન પાદ કરીને સુવાનું. તો આવા દુઃખમાંથી છોડાવવા માટે, અમૃતને જાણવા માટે આ સત્સંગની સરવાણી છે અને આ ચાતુર્માસનું આચમન છે.
तो आपणे जीवनमां विदुरजी कहे छे के हे भगवान आ मनुष्य चार पशुओनी जेम वास्तवमां निरर्थक जीवन वितावे छे ए लोकोनुं जेम निरर्थक छे पोतानुं दुःखोने આવી પડેલા દુઃખોને ભોગવી રહેલા દુઃખોને એ પોતાને જાણતા નથી કે હું દુઃખોમાં છું. ભૂંડને કિચડની અંદર જેમ શ્વાન પછી ભૂંડ છે તો ભૂંડને વાસ્તવમાં કિચડમાં ગંદકીમાં દુઃખ છે પણ એને ભાન નથી. એને શું આવે છે? સુખની અનુભૂતિ થાય છે, એમાં જ બચ્ચા પેદા થાય, એમાં રમ્યા કરે, એનો ગારો જ ખાધા કરે. વાસ્તવમાં એ મનુષ્યની જીવનની અંદર આ વિષયરૂપી જે છે વિષાદ વિષમ કિમ વિષયા સમસ્તા દુઃખી સદા કો વિષયાનુરાગી. એટલા માટે દુઃખી કોણ છે જેને વિષયનો અનુરાગ છે. તો આપણને સત્સંગ દ્વારા થોડો પણ વિવેક થયો હોય, વૈરાગ થયો હોય તો આપણે ધીરે ધીરે આપણામાં થોડી જાગૃતિ આવે. કારણ કે 200 વર્ષની આ પરંપરા આપણને જગાડવા માટે આવી હતી. એ પરંપરા આપણને વાર વાર ઉઠાડે, ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ અબ રેન કહાં જો સોવત હે. અરે રાત્રિ નથી, હવે તો જાગવાનો સમય છે. એટલા માટે ઉતિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત સુરસ્ય ધારા નિશિતા દુરતયા દુર્ગમ પતસ્તત કવયો વદંતી. ભલે તલવારની ધાર જેવો માર્ગ હોય પણ એ માર્ગે મહાપુરુષો પણ પ્રયાણ કરી ગયા અને પોતાની કેડીને કંડારી ગયા આપણા માટે. એવા મહાપુરુષોની આપણી આખી શૃંખલા છે પરંપરા, માધવ ગુરુથી લઈને અત્યાર સુધીની પરંપરા. એ બધા ત્યાગી વૈરાગી મહાપુરુષો, આપણો બહુ ભાગ્યનો ઉદય હતો ત્યારે એવા મહાપુરુષોની આપણે પરંપરા મળી અને એ પરંપરાની અંદર આપણે સત્સંગ શ્રવણ કરી રહ્યા છે. વિદુરજીમાં મૈત્રીસુન કહે છે કે આ ચાર પશુઓ જેમ પોતાનું જીવન દુઃખની અંદર હોવા છતાં પણ સુખનો જે ભ્રાંતિજન્ય સુખોને લઈ રહ્યા છે એ મનુષ્ય ચારે ચાર પશુઓ પણ મનુષ્ય જેવા જ, મનુષ્ય એના જેવા જ છે. કારણ કે એ જગતનો ભાર વેઢારે છે ઊંટની જેમ. ઊંટ ભાર અણતોલિયા ભાર વેઢારે છતાં પણ એનું માથું કેવું રાખે ઊંટ? દોડે કેવું બોલો? ઊંચું કરીને નીચું નમવા દેતું નથી. એમ આપણે સંસારનો ભાર વેઢારીએ છીએ એને પરમાત્મા દેખાતા નથી. આપણને છે અસ્તિત્વ છે, અન્વય વ્યતિરેક અભ્યામ, અન્વય અને વ્યતિરેકથી યત્સ્યાત સર્વદા સર્વત્ર સર્વદા 24 કલાક જે સર્વત્ર છે અને અનલિમિટેડ એનું સુખ સદાય મળ્યા કરે અને એ જ ભગવાન આપણને જીવાડી રહ્યા છે. અને એ 5 ભૂતોની અંદર ભગવાન ઓતપ્રોત થયેલા છે. પવન તો, પાણી તો, ભૂમિ તો, એટલે એનું નામ ભગવાન એટલે પડ્યું. કારણ કે એ 5 શબ્દો છે અંદર ભગવાન. શું છે? તો ભગવાન 5 ભૂતો અંદરથી એ ભગવાન એમ જ નામથી પ્રગટ થાય છે. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, એમાં રકાર છે અ એટલે અગ્નિ, ન એટલે નીર, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ ભગવાને બનાયા. એ બનાયા ભગવાન એમાં ઓતપ્રોત છે, પરંતુ આપણે એને જાણતા નથી, જોતા નથી, અનુભવતા નથી, એનો સ્પર્શ પણ થતો નથી. જીવાડ્યો તેનો જીવે છે, અણજણ તેણે દીધું જી, જ્યાં તા ત્યારી રક્ષા કરી તેનું ભજન ના પશુ તણી પંક્તિ મેલાવી. 84 લાખની યોનિ પશુ પશુની યોની હતી. 84 લાખ યોની કઈ હતી? પાશ્વિક યોની હતી. અને એમાંથી આપણને ગુરુ મહારાજે હાથ પકડીને ઊભા કર્યા. પશુ તણી પંક્તિ મેલાવી ભગવાને શું કર્યું? બહુ અનંત કાળ રળવડતો જોઈને કરુણા અતિશય કીધી જી, અત્યંત કરુણા, વગર કારણે કરુણા કીધી. તમે તમારી કોઈ એની પર ભગવાન પ્રત્યે કોઈ એ નથી એહસાન, છતાં પણ ભગવાને તમારી વગર કારણે કરુણા કીધી અને અતિશય કરુણા કીધી જી. એ ભગવાને પશુ તણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યનો દીધી જી. એ ભગવાને જ્યારે તમને અનેક જન્મો રડવડતા દુઃખી થતા જોતા હતા એટલે ભગવાને પશુની પંક્તિમાંથી ઊભો કરી અને તમને માનવ બનાવ્યા. પશુ તણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધી જી, જ્યાં ત્યાં તારી રક્ષા કીધી તેનું ભજન ના જીવાડ્યો તેનો જીવે છે, અનજળ તેણે દીધું જી, જ્યાં ત્યાં તારી વગર કારણે રક્ષા કરી. વગર જોયું નહીં, કાંઈ ના જોયું કે આ મને મારું ભજન કરે છે, માળા કરે છે, કે જાપ કરે છે, મંદિરે જાય છે, કે દાન કરે, પરોપકાર કરે, સેવા કરે. ભગવાને ક્યાંય કોઈની તરફ જોયું નહીં. હેતુ વગરની કરુણા વર્ષાયા કરે, કોઈ જાતનું હેતુ નહીં, કોઈ જાતનું કારણ નહીં, છતાં પણ ભગવાન બધાને દયા કરે, બધાને બધાને રોટલો આપે. રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ, રામે દીધો છે રૂડો રોટલો.
ઘરના આંગણે કોઈ આવતો રે કોઈને પાછો ના કાઢ તેને પાછો ના કાઢ માગવા આવ્યો વિઠ્ઠલો કોણ માગવા આવે એ ભગવાન એ જ આવે એટલે ભિખારી માગવા આવતા નથી ભિખારી તમને ઉપદેશ દેવા આવે છે ભિક્ષુકા નૈવ ભિક્ષંતિ બોધયંતિ ગૃહે ગૃહે ભિક્ષુકા એટલે ભિખારી ભિક્ષુકા નૈવ ભિક્ષંતિ ભિખારી લોકો ભિક્ષુકો લોકો ભીખ માગવા આવતા નથી બોધયંતિ ગૃહે ગૃહે ઘરે ઘરે બોધયંતિ ઉપદેશ આપવા આવે છે કયો ઉપદેશ આપે છે દિયતામ દિયતામ લોકે એ જગતના લોકો ભગવાને તમને ખોબે ખોબે ને ખોળે ભરીને ખૂબ આપ્યું છે ખોબે ખોબે ચાર હાથે આપ્યું છે થોડામાંથી થોડું અમને આપો હું કહે છે બોલો કયો ઉપદેશ આપે એટલે તમે ભગવાને તમને બહુ આપ્યું ભગવાને માપ વગરનું આપ્યું નતું જો એનાથી વધારે આપી દીધું જે બે રોટલી ખાવાનું હતું આપણી હસિયત નથી ભગવાન એટલું બધી દયા કરી વરસાવી દીધી ગુરુ મહારાજે એનું કોઈ માપ જ નહીં અનલિમિટેડ પૈસો આપ્યો પણ એમાંથી થોડામાંથી થોડું અમને આપો તો કેમ દિયતામ દિયતામ લોકે અદાતુમ ફિલમિદ્રિશઃ કે અમે નથી આપ્યું એનું પ્રત્યક્ષ પ્રમાણ તમારી સામે ઊભું છે ભિખારી બનીને ઊભા છીએ અમે શું કીધું અદાતુમ ફલમિદ્રિશ નથી આપ્યું તેનું ફળ અમે આવા બન્યા છીએ કેવા બન્યા ભિખારી દિયતામ દિયતામ લોકે અદાતુમ નથી દીધું ઇદ્રિશમ ફલમિદ્રિશમ આ ફળ તમારી સામે પ્રત્યક્ષ સામે લાઈવ ઊભું છે ભિખારી બનીને એટલા માટે ભગવાને જે આપ્યું એમાં થોડામાં થોડું આપીએ તો વાસ્તવમાં એ જ પશુમાંથી આપણે અને મનુષ્ય બનવાના એ માનવતા કહેવાય ને એટલા માટે 16મો અધ્યાયમાં લખ્યું ને અભયમ સપ્ત સંસુદ્ધિ આદિ ગુણો છે બધા એ પરમાત્માના દૈવી ગુણો છે તો ભગવાને આપણને પશુની પંક્તિમાંથી આંગળી પકડી ઊભા કરી અને મનુષ્ય બનાવ્યા તો મનુષ્ય બન્યા પછી જેના જીવનની અંદર માનવતા ના હોય દયા હોય પ્રેમ હોય કરુણા હોય સ્નેહ ભાવ હોય બધાને મદદ કરવાનો કે જે ગુણો હોય તો વાસ્તવમાં એ જીવન માનવની માનવતા છે તો એ વિદુરજી કહે છે કે ભગવાન મૈત્રી ઋષિ કહે છે હે વિદુરજી આ ચાર પશુઓની જેમ મનુષ્ય જીવન વ્યતીત કરે છે એનો જન્મ નિરર્થક છે વાસ્તવમાં જેવી રીતે ભૂંડ છે સુવર છે એને ખાવાનું કેવું બોલો જેવું તેવું ખાવો ને ગમે તેવું ખાવો અને જેનું તેનું ખાવો શું છે બોલો ગમે તે તમે ભોજન કરો છો બજારમાં રવિવાર હોય અને પછી વાર તહેવાર તો ક્યાં બધા ક્યાં ક્યાં પડાપડી કરે હે અમે તો નીકળ્યા હતા એક વાર રવિવાર જોયું તો પાણીપુરી લારીઓ પાણીપુરી લારીઓ કોઈ ખાલી જ નહોતી ચારે બાજુ કોણ હતું નકરી બહેનો બહેનો હારા હારા કપડા પહેરેલા ઊંચી એડી પહેરેલા માતાના ઓલી ભૂતળી જેવા વાળ છૂટા મૂકેલા અને પછી એ પાણી ગપ 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 ઉતારે જાય અનલિમિટેડ માપ જ નહીં કોઈ જાતનું આ પત્તા ખબર નહીં એ બહેનોને કેમ એટલો ચસ્કો લાગ્યો છે કોઈ લારી ખાલી થેટ મોટા વારસા સુધી નોટ કર્યું મેં અને કોઈ લારી રવિવાર બરાબર નીકળ્યા તો 6 વાગે સાંજે ભોજન પછી જોયું હો જુઓ તો ખરા આ ભૂખ તો બધી અહીં ઉપટી ભાઈ 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 મતલબ કે એ ખાય છે કે ગમે તેવું અમે અને ગમે તેનું અને ગમે ત્યારે એ વાસ્તવમાં મનુષ્યને એ હેરાન કરે છે તો ભગવાને ગીતાની અંદર એ ભોજનનો પ્રકાર બતાવ્યો સાત્વિક ભોજન રાજસિક ભોજન અને તામસિક ભોજન સાત્વિક લોકો કેવું ભોજન કરે તામસિક લોકો કેવું ભોજન કરે અને રાજસિક લોકો કેવું ભોજન કરે આયુષ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના તમારું આયુષ વધારે સુખ વધારે પ્રીતિ વધારે એ બધું આયુષ્ય સાત્વિક કહેવાય હૃદયને બળ આપે તાકાત આપે અને કલાકો સુધી ભોજનની કે શક્તિ અંદર શરીરમાં ટકી રહે ફરીવાર ખાવો ના પડે કલાકો સુધી એ ભોજનને સાત્વિક કહેવાય પછી એવું ભોજન છે યાતયામમ ગતરસમ પુતિ પર્યુષિતમ ચયત અને આહાર સાજ શ્રેષ્ઠા દુઃખ શોકમય પ્રદાહ આ રાજસિક લોકો આવું ભોજન ગમે કયું કરે કટ્વ અમ્લ લવણ તુક્ષ ઉષ્ણ તુક્ષ રુદાયન બહુ કડવું હોય બહુ ખાટું હોય ચટપટું બહુ પંજાબી હોય પાછું કેવું ખાવ છો પંજાબી અદભુત ભાવે કે તો એ તીખું હોય કડવું હોય ખાટું હોય ખારું હોય બહુ ગળ્યું હોય બહુ તીખું હોય બહુ મળું હોય અને પછી વાસી હોય ઉતરી ગયેલું હોય કલાકો પછી જેની વાસ આવતી હોય પુતિ પર્યુષિતમ ચયત યાતયામમ જે સમય વીતી ગયો છે બે ત્રણ દિવસનું વાસી છે હંગરી રાખીએ ગરમ કરી કરી ખાઈએ છીએ યાતયામમ ગતરસમ પુતિ પર્યુષિતમ ચયત અને જે ઉચ્ચિષ્ટમય ચામેધ્યમ
બીજાનું એઠું ખાવાનો જે રિવાજ છે, ઉચ્ચિષ્ટમ અપિ જામેદ્યમ ભોજનમ તામસ પ્રિયમ, એ કું આપે છે? દુઃખ શોકમ અમે પદાહ, દુઃખ આપે, શોક આપે, અને આમય એટલે રોગ આપે, હું આપે એ પદાર્થો. એટલા માટે સાત્વિક ભોજન કરીએ. તો ભૂંડની જેમ એ વિદુરજીને સમજાવ્યું કે એ જે ન ખાવાનું ખાય, ગમે ત્યાંનું ખાય, ગમે ત્યારે ખાય, અને કોઈના કોણ કોનું હાથનું ખાય ખબર ના પડે, એટલા માટે એ ભોજન માટે આપણે સાવધાન રહીએ. તો આપણે વાસ્તવમાં મનુષ્ય બનીએ અને એવા પદાર્થોને અડીએ નહીં જે વાસ્તવમાં દુઃખ સુખ આપણે અપવિત્ર હોય. એટલે એ વાતને આગળ વિદુરજી બીજા પ્રશ્નો કરે છે. ભગવાન સંસારની અંદર જે કાલ યવન છે, કાળ જે કાળ ભગવાનનો જે વાસ્તવ ભગવાને જ્યારે એકોમ બહુસ્યનો સંકલ્પ કર્યો, સંકલ્પ દ્વારા બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, ઉત્પત્તિ ક્રમ બતાવ્યો કે મારે કાળનો ક્રમ જાણવો છે, ભગવાન મને સમજાવો. વાસ્તવમાં એ કાળના ક્રમ દ્વારા ભગવાનની જ્યારે ઉત્પત્તિ થાય છે, વારે વારે યુગે સંભવામી યુગે યુગે, એ યુગ દ્વારા ભગવાનની ઉત્પત્તિ ક્યારે થાય છે, કેવી રીતે થાય છે, અને કયા કારણથી ભગવાન જન્મ લે છે, એ વાતને જ્યારે શરૂઆતની અંદર 88,000 સૌનકાદિ ઋષિઓ જ્યાં પ્રાસ જે બદ્રીકાથમ છેલ્લામ છેલ્લું જે ગામ છે, એ ગામની અંદર જે સમ્યક પ્રાસ કહેવાય અને એને વ્યાસ ગુફા કહેવાય, ત્યાં બેસીને વ્યાસ ભગવાને ત્યાં સુંદર આ ગ્રંથનો શુભારંભ કર્યો હતો. અને એ જગ્યાએ જ્યારે 88,000 ઋષિઓ બેઠેલા છે, એક બાજુ એક વર્ષનું અનુષ્ઠાન લઈને બેઠા છે, હવારમાં યજ્ઞ ચાલે છે, બપોર પછી પાછું કથા સત્સંગ ચાલે છે, અને એ સત્સંગની અંદર સૈનુકાદિ ઋષિઓ સુનતી મહારાજ અનેક પ્રશ્નો કરે છે, અને પ્રશ્નોની અંદર અનેક પ્રકારે ભગવાને ક્રમ બતાવ્યો. તો આમાં ચાર ક્રમ ચાલે છે. એક પહેલામાં પહેલો ક્રમ છે, વ્યાસ ભગવાન નારદજીને કહી રહ્યા છે પોતાના પુત્ર જે માનસ પુત્ર, એ ક્રમને સુજી મહારાજ સૌનકાદિને કહી રહ્યા છે, એ જ વાતને જેને મરણનો શ્રાપ લાગ્યો છે પરીક્ષિત મહારાજને સુખદેવ ભગવાન કહે છે, એ જ વાતને અત્યારે મૈત્રી ઋષિ નારદજીને કહે છે, મૈત્રી ઋષિ વિદુરજીને કહે છે, અને એ જ ક્રમ આપણે અત્યારે વ્યાસપીઠથી આપણે સાંભળી રહ્યા છીએ. પાંચ ક્રમ ચાલી રહ્યા, પાંચ પ્રવાહ ચાલી રહ્યા છે. કેટલા પ્રવાહ? પાંચ પ્રવાહ. એ વાર્તા માંડી છે જે સુધજી મહારાજે, એ વાર્તાની અંદર બધા ક્રમ અંદર વચ્ચે વચ્ચે આવતા જાય છે, હજુ બે ક્રમ આગળ આવશે, અંદર એ જોડાઈ જશે. એની અંદર અત્યારે વિદુરજી કહે છે કે ભગવાન વાસ્તવમાં કામ ક્રોધો લોભ મોહ દેહ તિસ્થની તસ્કરા હરંતિ જ્ઞાન રત્નાની તસ્મા જાગ્રહી. વાસ્તવમાં પરમાત્મા અંદર છે પણ પરમાત્માને જાણવા દેતા નથી, પોતાના જ શત્રુઓ રહે છે. શત્રુઓ સંગે રમે છે, સુંહ જે રંગે ભલા ભય રાખતો ભંગે વિચારી ચાલ જે વાલા કઠણ છે. કાળની કરણી વિષય સંસારની શરણી. સૃષ્ટિનો ક્રમ બતાવે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો સુજી મહારાજ કહે છે, સૌનકાદિ ઋષિઓ તમે નિષ્પાપ છો, તમારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયેલું છે, એટલે વારંવાર તમને ભગવાનની લીલા ચરિત્રમાં બહુ રસ છે, અનેક પ્રશ્નોથી મને પ્રસન્ન કરો છો, તમે ભાગ્યશાળી છો કે તમને આવા પ્રશ્નો હૃદયમાં ઉદય થાય. તો વાસ્તવમાં જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે આપણને સત્કર્મ કરવાનું પ્રેરણા મળે. પ્રેરણા આપે કોણ? અંદર બેઠેલો અંતરાત્મા, જે સદ ચિત્ત અને આનંદ સ્વરૂપે બેઠેલો છે, એ તમને સેવા કરવા માટે પ્રેરણા કરે, બીજાને હેલ્પ કરવા માટે, મદદ કરવા માટે તમને પ્રેરણા કર્યા કરે. એ આત્માનો અવાજ છે. આપણે આત્મા દુષ્કર્મ કરવા માટે આત્મા ના પાડે, પણ આપણે એના પર હાવી થઈ જઈએ, એ આત્માનો અવાજ આપણે સાંભળતા નથી. અંદર અંતરાત્માનો અવાજ આવ્યા કરે 24 કલાક. તમે કંઈક કામ કરતા હોય, તમને અંદર ના પાડે, આ ન કરાય, આ ખોટું છે, છતાં પણ આપણે પણ હેવી થઈ જઈએ છીએ વારંવાર. કારણ કે એ કર્મ કરવા માટે કોણ આપણે પ્રેરણા કરે છે? કામ ક્રોધો લોભ મોહ દેહે તિષ્ઠંતિ તસ્કરા. ચાર ચોર હૃદયમાં બેઠા છે. હરંતિ જ્ઞાન રત્નાની. તમે સાંભળેલો સત્સંગ, કરેલું ભજન, કરેલું દાન, દીધેલું દાન અને બીજાને મદદ કરી, બધા એ સત્કર્મો છે, એ બધાને ચોરી લે છે. કામ અને ક્રોધ ચોર, લોભ અને મોહ ચોર, ચારે છે માં જણ્યા ભાઈ. કાયાના ઘડને ઘેરી લીધો છે, જ્ઞાન રત્નોને ચોરે સદાય. જીવ લડા જાગી જુઓ.
એ વાતને શંકાદિ ઋષિઓ કહે છે કે હે ભગવાન સાધુ પૃષ્ટમ ભવદ્ભિશ્ચ લોકાનામ હિતકાર કઈ તમે સાધુ સારી વાત પૂછી કારણ કે તમારી આ વાતો લોકોના ઉપકાર કરવા માટે છે લોકોનું કલ્યાણ કરવા માટે છે આ પ્રશ્ન સૃષ્ટિનો વિસ્તાર બતાવતા કહે છે કે મૈત્ર ઋષિ વિદુરજીને કહે છે હે વિદુરજી વાસ્તવમાં ઘણી સુધી મેં તને ભગવાનનો કલયુગનો મહિમા સમજાયો આગળ તને સમજાવું છું એ સ્થાનથી સાંભળો કારણ કે પરમાત્માએ એક સૃષ્ટિ બનાવી એ સૃષ્ટિની અંદર ભગવાને અનેક પ્રકારના જીવો ઉત્પન્ન કર્યા જેમ ભગવાનના જેટલા રૂવાડા છે ને કાલ કીધું જેટલા ભગવાનના રૂવાડા શરીરના એ રૂવાડે રૂવાડે અનેક પ્રકારની ઉત્પત્તિ બતાવી ભગવાને જે ચાર વર્ણ ચાર આશ્રમ ચાર કે જે જે અર્ણાશ્રમની અંદર ચાર વર્ણ ચાર આશ્રમની ચાર ચાર ભાગ કર્યા પાછા ફરી જેમ બ્રહ્મચારી વાનપ્રસ્થ ગ્રસ્થી અને સંન્યાસી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ પ્રમાણે ભગવાન એમાંથી ચાર ચાર ભાગ કરીને એ ક્યાંથી ઉત્પન્ન થયા એનો વિસ્તારથી વર્ણન બતાવે છે તો ભગવાને જે સૃષ્ટિ કરી બ્રહ્માજીના કહેવાથી પરમાત્માના કહેવાથી બ્રહ્માજીએ ભગવાન સંકલ્પ કર્યો અને ભગવાન સંકલ્પ માત્રથી બ્રહ્મા ભગવાનની નાભિ કેન્દ્રમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને એ બ્રહ્માજી પછી જ્યારે સૃષ્ટિનો સંકલન કરવા માટે પ્રયાસ કરે છે ત્યારે 100 વર્ષનું એને તપસ્યા કરી તપસ્યા એટલે આપણો આપણા 1 વર્ષ અને દેવતાઓનો 1 દિવસ એ પ્રમાણે ગણતરી છે એ પ્રમાણે વ્યાસ ભગવાનની બ્રહ્માજીનું આયુષ્ય કેટલું આયુષ્ય મનુષ્યનું 1 વર્ષ અને દેવતાઓનો 1 દિવસ એ પ્રમાણેની ગણતરી પ્રમાણે 100 વર્ષ સુધી દિવ્ય તપ કર્યો દીપ તપસ્યા કરવાથી એના ઉર્જા પ્રાપ્ત થઈ શક્તિ પ્રાપ્ત થઈ અને પ્રથમ ઉપક્રમે એમને મનમાંથી 4 પુત્રોની ઉત્પત્તિ થઈ મનમાં એને માનસ પુત્રો કહેવાય સનક સનંદન સનાતન અને સનતકુમાર આ ચારણે કીધું કે બેટા તમે મને સંસારમાં પરમાત્માએ મને આદેશ આપ્યો છે કે સંસારને પ્રજાથી ભરી દેવાનો તમે મને એમાં હેલ્પ કરો મદદ કરો ત્યારે સનતકુમારે કહે છે ખંભા ચડાવ્યા ભગવાન અમને આમાં રસ નથી અમે નિવૃત્તિ પરાયણ છીએ અમારે તપસ્યા કરવી છે એટલે પિતાની આજ્ઞા માન્યા સિવાય સનતકુમારો જંગલમાં ચાલ્યા ગયા તપસ્યા કરવા બ્રહ્માજીને પુત્રો મારી પ્રસન્નતા માટે તમે સૃષ્ટિના વિસ્તાર માટે મને તમે મદદ કરો છતાં ન માન્યા એટલે બ્રહ્માજીને ક્રોધ આવ્યો હું આવ્યો કારણ કે કામાત ક્રોધો બી જાયતે તમારી અંદર કામના છે છોકરો મારું કીધું કરે અને એ ન કરે તો હું થાય બોલો કામાત ક્રોધો બી જાયતે આંખો ચડે ને આંખો મસ્તકે નસો ચડી જાય આંખો લાલ લાલ થઈ જાય કામાત ક્રોધો બી જાયતે બ્રહ્માજીને પણ આમ થયું એને કીધું કે હો મેં ઉત્પન્ન કર્યા મારું જ આ પેટ અને મને ના પાડે છે એટલે બ્રહ્માજીએ કહે છે એને ક્રોધ આવ્યો આખું શરીર બરાબર ફફળવા લાગ્યું તપી ગયું અને ઓઠ ફફળવા લાગ્યા અને આંખોમાં અંગારા વરસવા લાગ્યા અને એ સમયે એને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો છતાં પણ રોકાયું નહીં અને એ આંખોના અંગારામાંથી એકદમ જોરથી એના ઓઠમાંથી એક બાળક નીકળ્યું રોતું રોતું જન્મતાની સાથે નાનું આમ તો બાળક રોવા લાગી ગયું અને જો જોતી રાડો પાડવા લાગ્યો રોતા રોતા કે છે હું કોણ મારો પિતા કોણ અને એ કહેવાથી કે તું બેટા મારું નામ શું તું કે તે તું રોતા રોતા જન્મે એટલે તારું નામ રુદ્ર હું નામ પાડ્યો રુદ્ર ભગવાને પછી 11 રુદ્રોને કે ઉત્પત્તિ કરી વ્યાસ ભગવાને પછી 11 રુદ્રાણીઓ બનાવી એમાં નામ અંદર આપ્યા છે બહુ ઘણા 11 રુદ્રો અને 11 રુદ્રાણી તમે જ્યારે રુદ્ર યજ્ઞ કરો છો રુદ્રાભિષેક અને 11 રુદ્ર જ્યારે યજ્ઞ કુંડ કર્મ કરો છો 11 રુદ્રો અને 11 રુદ્રાણીઓ પિતાજી તમારી શ્રી આજ્ઞા છે બેટા જાઓ તમે પત્ની સાથે લગ્ન કરીને આ સૃષ્ટિને પૃથ્વીને આખી પૃથ્વીને પ્રજાથી ભરી દો એ કરવા લાગ્યા ગુરુ ભગવાનની આજ્ઞા હતી પિતાની આજ્ઞા હતી પરંતુ આ બધા રુદ્ર એકદમ બ્લેક રંગના કાળા રંગના અને એ અસુરી પ્રભાવના હતા એટલા માટે એનાથી જે સંતાનો થયા ભૂત પ્રેત ડાકણ સાકણ વૈતાલ ચુડેલ આદિ બધા દુરાત્માઓ રાક્ષસી વૃત્તિ પેદા થવાળા બ્રહ્માજીને ખબર પડી અરે આવું નવું જો પ્રજા વધારશે પેદા કરશે તો આખી સૃષ્ટિ ભૂતોથી ભરાઈ જશે બેટા બલમ બલમ બંધ કરો આ સૃષ્ટિ મારે નથી જોતી તમે જાઓ જંગલમાં જઈને તપસ્યા કરો મારે કહે છે તમારી સેવા નથી જોતી આ પ્રમાણે પુત્રોએ આજ્ઞા પાણી અને બધા 11 રુદ્ર જંગલમાં ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન વ્યાસજીના
અંતરમાંથી 10 પુત્રો બીજા ઉત્પન્ન થયા એને એને માનસ પુત્રો કહેવાય. મરીચી અત્રી અંગીરા પુલસ્ત ક્રતુ ભૃગુ વશિષ્ઠ અને 10માં નારદજી આ 10 પુત્રોની ઉત્પત્તિ થઈ અને એ 10 પુત્રો કહે છે બ્રહ્માજીના ખોળામાંથી નારદજી ઉત્પન્ન થયા અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ થયા અને ભગવાનના વશિષ્ઠના પ્રાણ પ્રાણમાંથી વશિષ્ઠ થયા ભૃગુ ઋષિ ત્વચામાંથી થયા કતુ ઋષિ હાથમાંથી થયા પુલા ઋષિ નાભીમાંથી થયા અને રુચિ ઋષિ ભગવાનના કાનોમાંથી થયા અંગીરા ઋષિ મુખમાંથી થયા અત્રિ ઋષિ આંખોમાંથી થયા આ રીતે મનીષ મની મરીચિ ઋષિ મનમાંથી ઉત્પન્ન થયા. તો 10 માનસ પુત્રો થયા. 10 માનસ પુત્રોનો જન્મ થયો ત્યારે સમયે ભગવાનની વાણીમાંથી અધિષ્ઠાત્રી દેવી વાણીની દેવી અધિષ્ઠાત્રી ભગવતી સરસ્વતી ઉત્પન્ન થયા. સરસ્વતીનું એટલું બધું રૂપ હતું આ 10 પદે દરેક પુરુષો ઉત્પન્ન થયા પણ આ વખત સ્ત્રી ઉત્પન્ન થઈ. જે સ્ત્રી હતી સાક્ષાત સરસ્વતી બ્રહ્માજીની પુત્રી જે ભગવાનના જીભમાંથી ઉત્પન્ન થઈ એટલા માટે એટલું બધું એનું રૂપ મનોહર હતું એટલે બ્રહ્માજીને કામના ઉત્પન્ન થઈ હૃદયમાં પોતાની પુત્રી જોઈને કામવાસના થવાથી એટલે દોડ્યા દોડ્યા પુત્રીની પાછળ. પિતાજી ઉભારો ઉભારો હું તો તમારી કાળજાનો ટુકડો છું મારી પાસે કેમ તમને આટલું તમારું મન કેમ શોભિત થઈ ગયું. એટલે એ બ્રહ્માજી જ્યારે દોડવા લાગ્યા ત્યારે એના 10 પુત્રો હતા પિતાજી તમને આ ન શોભે એવું કાર્ય તમે કરી રહ્યા છો. ક્યારે આગળના ઇતિહાસમાં કે પૂર્વજો ક્યાં સાંભળવા નથી આવ્યું કે પોતાના પુત્રી પાછળ પિતા કામાશક્ત થયા હોય એટલા માટે તમને આ કાર્ય શોભનીય નથી. પુત્રોના કહેવાથી બ્રહ્માજીને ક્ષોભ થયો અને ત્યાં ત્યાં ઉભા રહી ગયા. ક્ષોભ થવાથી બ્રહ્માજીએ પોતાનું શરીર પાડી દીધું. આ શરીરને હવે ન રખાય પુત્રીની અંદર મને કામવાસના પેદા થવાથી આ શરીરને પાડી દેવું જોઈએ. એ પ્રમાણે કે જે બધા પુત્રોના કહેવાથી શર્માથી બ્રહ્માજીએ પુત્ર શરીરને પાડી દીધું. એ શરીરમાંથી પછી અંધારું ઉત્પન્ન થયું. અત્યારે રાત્રે જે અંધારું થાય છે ને એ અંધારું એનાથી થયું કાળું અંધારો એને એટલે ધુમ્મસ. અને એ સમારીને ફરી જ્યારે બ્રહ્માજી ફરી કે છે વાર વાર કે જે તપસ્યા કરવા લાગ્યા ત્રીજી તપસ્યામાં અને એ સમયે બ્રહ્માજીના મુખમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આદિ 4 વેદો ઉત્પન્ન થયા. એમાંથી 4 વેદ અને 4 ઉપવેદ આપણે આરતીમાં ગાઈએ છીએ. ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરુરંગ્રી પદ્મે મનસ્યેન દત્તમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ષડંગાદિ 6 પ્રકારના કીધા. વેદો કેટલા છે? વેદો 4 છે આમાં 6 કેમ કીધા? તો 4 વેદ અને એના 6 અંગ પાછા શું છે? વેદો કઠિન છે એનું ગ્રામર અલગ આવે એ નિરુક્ત કહેવાય ને એને એમાં પ્રવેશ કરવો હોય એના છંદ હોય માત્રા હોય લય હોય ગણાંત્વા ગણપતિ ગુમ હવા મહે પ્રિયાણાંત્વા પ્રિયપતિ ગુમ હવા મહે નિધિનાંત્વા નિધિપતિ ગુમ હવા મહે વશો મમ આહમ જાની ગર્ભત્મજાસી ગર્ભદમ્મા. આ વેદનો પ્રથમ મંત્ર. તો એ એ ભણવા માટે એના લય સ્વર પ્લુત હસ્વ દીર્ઘ અલગ અલગ બધું હોય એનો એનો એના એને ગ્રામરને નિરુક્ત કહેવાય. તો એ વેદને ભણવા માટે 6 અંગો બનાવ્યા. શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષ આ 4 વેદોની અંદર પ્રવેશિકાના 6 અંગો બતાવ્યા. એટલે આપણે એને ગાઈએ છીએ ષડંગાદિ વેદો. ષડંગ એટલે 6. ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ. કવિની જેમ તમે ગદ્ય બનાવો કવિતાએ બનાવો પદ્ય એટલે પાઠ પણ સુંદર કે છે તમે લેખ લખો એ હોવા છતાં પણ જેના ગુરુનો ચરણમાં પ્રીતિ ન હોય એ વાસ્તવમાં તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. બધા મહાત્મા ભણ્યા વેદાંતાચાર્ય થયા ષડંગાદિ વેદ મુખ્ય શાસ્ત્ર બીજા બધું કરી લીધું પણ ગુરુ રંગરી પદ્મે મનસ્યેન દત્તમ ક્યાં પ્રીતિ ન લાગી. જે મનોમુખી થઈ ગયા જેને ગુરુ મન મેવા હું સતામ સેવા સનાતની ગુરુની આજ્ઞા જ શિરોધાર્ય છે એ પછી બધું શરીરમ સ્વરૂપમ કલત્રમ બધું નાશવાળું છે. શરીરને સાચવવા માટે ગુરુની કંઠી તોડી નાખીએ એ કેટલું વ્યાજબી છે બોલો. શરીર તો આજે પડે કે હો વર્ષે જાય અદ્ય બાબ્દ સતાંતે વા મૃત્યુવર પાણી નામ ધ્રુવમ. હે કંસ તું આજે મરીશ કે 100 વર્ષ મરીશ તરવા શરીર તો પડવાનું છે મળદું થઈને તું શા માટે આ પાપાચરણ કરે છે. આપણે આજે પણ મરીએ શરીરને માટે પછી આ 100 વર્ષ જીવીએ ભલે જીવીએ ધન્યવાદ પણ તો એ શરીર પાછું પડવાનું જ છે. તો એ શરીરને માટે તમે ગુરુને છોડી દો
गुरु नो अनादर करो एटलू ज नहीं गुरु आपने पाळ्या पोष्या मोटा कर्या ज्ञान आप्यु समझण आपी दिशा आपी मार्ग आप्यो संशोधन आप्यो संस्कारो आप्या अने पछी गुरु आपणे शरीर माटे कोई के गुरु ने छोड़ दो कंठी तोड़ी नाखो तो शरीर हारू करीए हुं थाय दशा छोड़ी देवाय आ शरीर आजे पड़ तो आजे पड़े कार्यम वा साधये देहम वा पातये गुरुनी कृपा साधवी जोईए भले देह पड़ी जाए देहम वा पातये तो ए गुरुनी कृपा ने कोई तोले न आवे सोना जेवा मरू जेवा मोटा मोटा ढंडा ढगला करो पण गुरुनी बरोबर कोई न आवे गुरु ने कहे हरिना सरजा पड़ा जीव जाल गुरु तेनी मुक्त करे तत्काल भगवान ने तो सरजी आपने सरजी ने भगवान ने छोड़ी दीदा मुक्त कौन करे इतला माटे सदगुरु महाराज ने कृपा छे एने कोई काले कोई एनु ऋण न चुकी सकाय पण मंदजन ए मरम ना समझे मूर्खा लोकाओ गुरु ने महिमा न समझ्या गुरु ने खाली हाड़का चामड़ा नो मळकू समझ्या हाड़का चामड़ा आपला जेवू छे गुरु तत्व न जाण्यो गुरु राजीपो એની અમી ભરેલી નજરો આપણી પર વાર વાર પડી સેવા કરાવી આપણને આપણે અનેક પ્રકારના માર્ગ સંસ્કારો સંસ્કારી બનાયા એ ગુરુની કૃપાને આપણે ઠોકર મારી અને જ્યારે કરીએ ત્યારે વાસ્તવમાં એ વાસ્તવમાં ગુરુ એ મનોમુખી કહેવાય અને એ વાસ્તવ કૃતજ્ઞ કહેવાય કૃતજ્ઞ કહેવાય એ કૃતજ્ઞ અને એ કૃતજ્ઞ તેને ગુરુ દ્રોહી કૃતજ્ઞની કહીએ ગુરુ મહિમા ગાવશો તેને ગુરુ ગુરુની જ્ઞાન ગ્રહ્યો નહીં તેને કેને ગુરુ દ્રોહી કૃતજ્ઞની કહીએ ગુરુ દ્રોહી કહેવાય જે ગુરુની અવહેલના કરે તિરસ્કાર એને રમત વાત કરી કહેવાય ગુરુની સાથે મજાક કરી વિશ્વાસઘાત કર્યો કહેવાય એની કોઈ કાળે મુક્તિ ના થાય યાદ રાખજો એટલા માટે કૃતજ્ઞી અને કૃતજ્ઞી કહેવાય કૃતજ્ઞ એટલે જ્ઞ એટલે જાણવું આપણી પર કૃપાનો વરસાદ વરસાયો છે અનહદ ઉપકારો કર્યા છે તો એ એના ઉપકારના ઋણને જાણે એને કૃતજ્ઞ કહેવાય અને કૃતજ્ઞ કોને કહેવાય તેને ગુરુ દ્રોહી કૃતજ્ઞ કહીએ જ્ઞ એટલે હનન કરે ગુરુની કૃપાનો જે કૃપા આપણી પર વરસાઈ છે એ કૃપાનું હનન કરે એનો ઘાત કરે એનો વિશ્વાસઘાત કરે એને કૃતજ્ઞ કહેવાય એટલા માટે કેને તેનું ચડે મુખ દુઃખ એનું મોઢું જોવાથી હું તમને બોલો બહુ પાપ ચડે એટલા માટે ગુરુ મહિમા તમે ગાઓ અંદર બધો ઘણો બધો મહિમા બતાવ્યો છે તો એ વાતને બ્રહ્માજીએ પોતાના મુખારવિંદથી ચાર વેદો ઉત્પન્ન કર્યા ચાર ઉપવેદ કર્યા એટલું જ નહીં ચાર વર્ણ ચાર આશ્રમ એ ચાર આશ્રમના અલગ નામ છે ચાર વાસ્ત્ર આશ્રમના પાછળ અંદર કયા કયા સંન્યાસી અગિયાર પ્રકારના સંન્યાસીઓ છે અગિયાર પ્રકારના બ્રહ્મચારી છે અગિયાર પ્રકારના બ્રાહ્મણ છે અનેક 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 વર્ણન કર્યું છે એવી રીતે પરમાત્માએ પછી ઋત્વિગ આદિ સૌથી પહેલા ભગવાન બ્રહ્માજીના મુખમાંથી ઓમકાર ઉત્પન્ન થયો આ સૃષ્ટિમાં સૌથી પહેલા ઓમકાર ઉત્પન્ન થયો ભગવાનના મુખમાંથી અને પછી ભગવાનના એ શ્વાસમાંથી વેદોની ઉત્પત્તિ થઈ વેદ એક હતો વેદનો કેટલી કેટલા વેદ હતા એક જ પણ વ્યાસ ભગવાને જે એનો ચાર વિસ્તાર કર્યા બ્રહ્માજી વ્યાસ ભગવાને એટલે એનું નામ વેદ વ્યાસ પડ્યું વેદ વ્યાસનો વેદનો વિસ્તાર કર્યો એટલે એને વેદ વ્યાસ કહેવાય અહીંથી જે કથા તમને સંભળાવવામાં આવે એને વ્યાસપીઠ કહેવાય એ બેઠેલા વ્યાસ કહેવાય વ્યાસ દ્વારા તમને વ્યાસ એટલે વિસ્તાર થાય સમાજમાં જ્ઞાનનો સત્સંગનો વિસ્તાર કરે એનું નામ વેદ વ્યાસ કહેવાય અને એને વ્યાસપીઠ કહેવાય એવી રીતે બ્રહ્માજીના મુખમાંથી અનેક પ્રકારનું ધુમ્મસ નીકળ્યું અનાસક્ત રૂપે બ્રહ્માજીએ પોતાના શરીરને છોડી દીધું છોડી દીધા પછી બ્રહ્માજીએ ફરી પોતાની સૃષ્ટિ સંરચના કરી એમાં પછી બ્રહ્માજીનું બીજું શરીર હતું એ શરીર દ્વારા જ્યારે બ્રહ્માજીને પોતાનો પશ્ચાતાપ થયો પુત્રી પ્રત્યે કામવાસનાનો અને પશ્ચાતાપ કરવાથી શરીર પડી ગયું અને ફરી જ્યારે એને વિચાર આવ્યો હવે આ સૃષ્ટિને પરમાત્માએ પ્રેરણા કરી છે સૃષ્ટિને પ્રજાથી ભરી દેવી છે તમારે કરવે હું એ કરવા માત્રથી બ્રહ્માજી જ્યારે 100 વર્ષ તપસ્યા કરીને ઊભા થયા અને પછી જ્યારે આશ્રમ પર બેઠા હતા એ સમયે બ્રહ્માજીના શરીરમાંથી 2 ભાગ થઈ ગયા અડધા જેમ ભીમે જરાસંઘને ચીરી નાખ્યો હતો ને કેવી રીતે ચીરતો દાંતણની ચીરીની જેમ એવી રીતે 2 ભાગ થઈ ગયા બ્રહ્માજીના શરીરના અને એ 1 ભાગ પુરુષનો હતો 1 ભાગ સ્ત્રીનો હતો જે પુરુષનો ભાગ હતો એ ભગવાન મનુ ભગવાન અને જે સ્ત્રીનો ભાગ હતો એ મહારાણી સતરૂપા અને એ સતરૂપા મહારાણી જે બંને સામે ઊભા છે ભગવાન દયા કરો કૃપા કરો અમને અમારા જન્મનું કારણ બતાવો અમને જન્મ કેમ આપ્યો અને કૃપા કરો તમારી હું સેવા કરીએ તો બીજા પુત્રોએ એનો અનાદર કર્યો હતો પણ આ પુત્રોએ સામે ચાલીને કીધું ભગવાન તમે અમારા પિતા છો પિતાની આજ્ઞા માનવી એને પુત્ર કહેવાય પુમ નામ નરકાત ત્રાયતિ પુત્ર
સૌથી પહેલા જે પુત્ર ઉત્પન્ન થયો એને પુત્ર એવું નામ કોને આપ્યું? બ્રહ્માજી આપ્યું, પુત્ર એવું નામ પાડ્યું. પુત્ર કેમ પાડ્યો? કે પુમ નામ નરકાત ત્રાયતિ પુત્ર, પિતાને પુમ નામના નરકથી તારે એનું નામ પુત્ર, ત્ર એટલે ત્રાય, પુ એટલે નામ, નરક, પુમ નામના નરકાત ત્રાયતિ પુત્ર, એટલે હે ભગવાન અમે તમારા પુત્રો છીએ, તમે તમારી આજ્ઞા પાળો, એ જ મોટા મોટી એ આજ્ઞા કરો, એ જ અમારું કે છે વાસ્તવમાં અમારું કર્તવ્ય છે, અને કામ બતાવો અને ખંભા ચડાવે, છું કરે નામ છોકરો કહેવાય, આજ્ઞા પાડે એને પુત્ર કહેવાય, પુમ નામ નરખતી એને પુત્ર કહેવાય, અને પછી કંઈ કામ ના કરે ને કુલ કલંક કહેવાય. એક કુલ કલંક હોય ને એક કુળ દીપક હોય, 71 પેઢીને તાળવા વાળો ગોકર્ણ જેવો મહાપુરુષ થાય મહાત્મા, અને 71 પેઢીને તાળવા વાળો દુરાચારી એવો ધંધુકારી જેવા પુત્રો થાય, એટલા માટે હે ભગવાન અમને સુંદર આજ્ઞા આપો, તમારી હું આજ્ઞા પાળીએ ત્યારે ભગવાન કહે છે તમે મને સૃષ્ટિની સંરચના કરવામાં કહે છે તમે હેલ્પ કરો, મદદ કરો, ત્યારે તમે કહે છે બંને લગ્ન કરો. ત્યારે મનુ ભગવાન કહેતો, ભગવાન સૃષ્ટિમાં સૌથી પહેલું જોડકું અમે છીએ, અને અમે તમારા શરીરમાંથી ઉત્પન્ન થયા એટલે અમે ભાઈ બહેન કહેવાય. હું કીધું એટલે ભાઈ બહેનનું લગ્ન ન થાય તો ભગવાન કે તમને દોષ નહીં લાગે, હું બ્રહ્માજી સૃષ્ટિ સંરચન કરું છું, તમને દોષ કોઈ લાગશે નહીં, સૌથી પહેલા જ પૃથ્વીમાં તમારું દર્શન થયું એટલે તમે લગ્ન કરો એટલે કે તમને કોઈ દોષ લાગશે, અને ત્યારથી આ લગ્ન પ્રથા ત્યાંથી શરૂ થયા. ક્યાંથી થઈ? મનુ મહારાજે આપણે એના માનુના સંતાન માનવ એ ભગવાને સૌથી પહેલા સંતાનો જેને ઉત્પન્ન કર્યા એટલે આપણા બધા આપણે મનુના સંતાન છીએ એટલે આપણું નામ માનવ પડ્યું, એટલે એને ત્રણ પુત્રી અને બે પુત્રો થયા, એટલે આકૃતિ દેહુતિ પ્રસૂતિ ઉત્તાનપાદ અને પ્રિયવત, એ પાંચ પુત્રો પ્રાપ્ત કરીને પછી આગળ કે છે વિદુરજી કહે છે કે ભગવાન મનુ ભગવાને શત્રુપા સાથે લગ્ન કરીને આગળ હું કાર્ય કર્યું, અને એ કાર્ય કરવા માટે ભગવાન કે છે તેના ઘરે વરાહ ભગવાન અવતાર પણ થાય છે. એ સુંદર કથા કાલે આપણે ભગવાનનો પ્રાગટ્યોત્સવ, ભગવાનનો બર્થડે કાલે મનાવશું, ત્યારે બપોરે એ કથામાં આપણે પ્રવેશ કરશું. યાત્રાની અંદર વાણીને વિરામ આપીએ. ચાતુર્માસનું આ ચરણામૃત એની અંદર પાવન સુંદર એવો મહોત્સવ એવા શ્રાવણ મહિનો, અને આવતીકાલે ભગવાનનો બર્થડે પણ છે, તો વિશેષ રૂપે આપણે જે ભોગ ધરાવવાનો છે